નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું તો મહત્ત્વની એજ્યુકેશન અપડેટ મળી રહી છે કે પંદર જુલાઈથી ધોરણ બારના વર્ગો અને કોલેજો શરૂ થવા જઈ રહી છે જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે કોમ્યુનિટી પોસ્ટ કરી હતી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગઈકાલે જ મેં આ ન્યૂઝ આપી દીધા હતા કે ભાઈ આવતીકાલે શાળાઓ ખોલવા બાબતેની જાહેરાત થઈ શકે છે અને કોમ્યુનિટી પોસ્ટ ઉપર તમે કેટલો વિશ્વાસ કર્યો છે બે હજાર ચોવીસો જેટલી લાઈક આવી હતી તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે ખરેખર વનટચ એજ્યુકેશન ચેનલ છે એ હર હંમેશો સચોટ અને વિશ્વસનીય જાણકારી હોય એ જ આપવાનો પ્રયત્ન કરે છે અને એ પણ સૌ પ્રથમ તમને સચોટ જાણકારી આપતી હોય છે તો આપણે શાળાઓ ખુલવા બાબતેની વાત કરી લઈએ કે ધોરણ બારના વર્ગો કઈ રીતે શરૂ થશે અને એના પછી ધોરણ દસના વર્ગો કઈ રીતે શરૂ થશે નવ અને અગિયારના વર્ગો કઈ રીતે શરૂ થશે કોલેજોની અંદર કેટલા પ્રમાણમાં હાજરી એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે એ પહેલાં તમે વનટાજ એજ્યુકેશન ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરો કારણ કે એજ્યુકેશનની અપડેટ હોય અને સાથે સાથે વિડિયો લેક્ચર તો ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે અને બાકીને પણ મળતા રહે તો ચાલો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો હું તમને એક જણાવીશ નવી જ એપ વિશે જે વિદ્યાર્થીઓમાં ઘણી બધી લોકપ્રિય થતી જાય છે તમારો કોઈ પ્રશ્ન હોય ડાઉટ ક્લિયર ન હોય કોન્સેપ્ટ ક્લિયર ન હોય બોર્ડ હોય કે જી કે નીટ હોય તમામ સમસ્યાનું સોલ્યુશન છે ફિલો એપ કોઈપણ સમયે તમે તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો ઇજી ત્રણ સ્ટેપથી સૌ પ્રથમ તમે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરો ફિલો એપ સ્ટેપ ટુ તમે તમારો મોબાઈલ નંબર નાખીને ઇઝીલી સરળતાથી અપ કરી નાખો تم نے ના આવડતા પ્રશ્ન નો ફોટો પાડો અથવા તો ટાઇપ કરીને પણ તમે લખી શકો છો ફિલો એપ તમને ઇન્ડિયા ના ટોપ એજ્યુકેટર સાથે 60 સેકન્ડ ની અંદર લાઇવ કોલ માં કનેક્ટ કરશે આપકે ક્વેશ્ચન મે આપ کہنا ચાહતે હે કી બલ્બ કી પાવર કિતની હે અગર બલ્બ જો હે વો 220 વોલ્ટેજ પર ઓપરેટ હો રહા રાઇટ ઇસ બેટરી કા જો વોલ્ટેજ હે વો આપકો ગિવન હે 220 તો યે આપકો સિમ્પલ રિલેશન હો ગયા યહાં પર

ધોરણ બારના વર્ગો અને કોલેજોનું શિક્ષણ કાર્ય પંદર જુલાઈ બે હજાર એકવીસથી શરૂ થવા જઈ રહ્યું છે અને એની અંદર કોલેજોનું સંપૂર્ણ પણ પચાસ ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરૂ થવા જઈ રહ્યું છે અને એ પણ છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત નથી સાથે સાથે વાલીનું સંમતિપત્ર પણ જરૂરી છે એટલે કે જો વાલી વિદ્યાર્થીને સંમતિ આપશે તો જ વિદ્યાર્થી શાળાએ જઈ શકશે અને જો વાલી વિદ્યાર્થીને સંમતિ નહીં આપે તો શાળાએ જઈ શકશે નહીં એટલે કે વિદ્યાર્થી માટે બે ઓપ્શન છે કો તો શાળામાં જઈ અને ઓફલાઈન શિક્ષણ મેળવવું અથવા તો ઘરે બેસી અને ઓનલાઈન શિક્ષણ મેળવવું આવી રીતે કોલેજોની અંદર પણ છે એની અંદર પણ વાલીની સંમતિ જરૂરી છે કોલેજોના સંપૂર્ણ વર્ગો એફ થી લઈ અને એસ અને ટીવાય સુધીના વર્ગો શરૂ થઈ ગયા છે ડિપ્લોમા કોલેજો પણ શરૂ થવા જઈ રહી છે એટલે કે કોલેજો સંપૂર્ણ શરૂ થઈ ગઈ છે જ્યારે ફક્ત ધોરણ બારના જ વર્ગો શરૂ કરેલા છે અત્યારે ધોરણ નવ દસ અને અગિયારના વર્ગો શરૂ કરેલા નથી એટલે કે પંદર જુલાઈથી ફક્ત ધોરણ બારના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે અને એ પણ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી વિદ્યાર્થી મિત્રો જો તમારો વાલી તમને સંમતિ આપે તો જ તમે સ્કૂલની અંદર જઈ શકશો એના વગર તમે ઘરે બેસી અને ઓનલાઈન વિકલ્પ પણ તમને પાસે મળેલું છે હવે તબક્કાવાર ધીરે ધીરે તમે જોવા જાવ તો જુલાઈના અંત સુધીમાં જુલાઈના અંત સુધીમાં ધોરણ દસના વર્ગો પણ શરૂ થઈ જશે અને એના પછી ઓગસ્ટના ફર્સ્ટ વીકની અંદર ધોરણ નવ અને અગિયારના વર્ગો પણ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે એટલે કે સરકાર હવે ધીરે ધીરે શાળાઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી રહ્યું છે આના માટે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી કે વિદ્યાર્થીઓ રમતગમતના મેદાનની અંદર ભેગા થઈ શકતા હોય તો શાળાની અંદર કેમ ન થઈ શકે આ પણ એક વ્યાજબી પ્રશ્ન છે વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિ કરવા માટે ભેગા થઈ શકતા હોય તો શાળામાં કેમ ના આવી શકે ખ્યાલ આવે છે ને એટલે હાઈકોર્ટે પણ ટકોર કરી અને એના કારણે સરકારે ઝડપથી નિર્ણય લઈ દીધો અને તબક્કાવાર હવે એક એક વર્ગની શરૂઆત કરી દીધી છે કે ધોરણ બારના વર્ગો માટે શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે પંદર જુલાઈથી તમારું શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે તમારા વાલી પાસેથી તમે સંમતિ લઈ અને તમે શાળાની અંદર જઈ શકો છો અને આ લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ જો તમારે વાંચવી હોય વિગતવાર તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એના ઉપર જઈ અને તમે સરળતાથી સંપૂર્ણ ન્યૂઝ વાંચી શકો છો અને હા બીજી વાત કરીએ તો નિદાન કસોટીના જે પ્રશ્નપત્રો છે એ જો તમને ન મળ્યા હોય તો હું તમને આ વિડીયોની નીચે લિંક આપી દઉં છું એના ઉપર જઈ અને તમે નિદાન કસોટીના ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર નહીં સોરી અગિયારના નથી પણ ધોરણ બાર નવ દસ અને બારના તમામે તમામ સબ્જેક્ટના પ્રશ્નપત્રો તમે ડાઉનલોડ કરી નાખો નિદાન કસોટીના અને એની પણ તૈયારી કરો અને એ પણ તમારે નિદાન કસોટીના પ્રશ્નપત્રો લખવાના છે અને એ લખેલા જવાબો તમારે શાળાની અંદર જમા પણ કરાવવાના છે તો આઈ હોપ કે આ જાણકારી તમને અગત્યની લાગી હશે તો એક વખત વિડીયોને અચૂક લાઇક કરી નાખો જય હિન્દ જય ભારત અને હા શેર કરવાનું અવશ્ય રાખો